નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રેક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડિયોમાં આપણે ગેજેટમાં પ્રસિદ્ધિ માટે ઈ ગેજેટની વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય તેના વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, આપણે અગાઉ એક વિડીયોમાં જોઈ ગયા કે નામ અથવા તો અટક બદલવા માટે ગેઝેટમાં નોટિસની પ્રસિદ્ધિ કેવી રીતે કરી શકાય અને તેનું ફોર્મ છે તે હાર્ડ કોપીમાં કેવી રીતે ભરી શકાય. તો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે આ ગેઝેટમાં નામ કે અટક બદલવાની પ્રસિદ્ધિ માટે જો તમારે ઓનલાઈન એપ્લાય કરવું હોય તો તેના માટે તમારે સૌ પ્રથમ ઈ ગેઝેટની વેબસાઇટ ઉપર રજિસ્ટ્રેશન કરવું પડશે. તો આ રજિસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય તે અંગેની સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે પણ તમારા નામ અટક બદલવા માટે ગેઝેટમાં પ્રસિદ્ધિ આપવા માંગતા હોય તો રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તે અંગેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે હું તમને બ્રાઉઝર પર લઈ જઉં અને ત્યાં આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોતા જઈશું. તો મિત્રો, બ્રાઉઝર ખોલી લીધા પછી અહીંયા ગૂગલમાં તમારે ઈ ગેઝેટ ગુજરાત લખી લેવાનું રહેશે અને સર્ચ કરી લેવાનું રહેશે. જેવા તમે સર્ચ કરશો એટલે અહીંયા તમને ઈ ગેઝેટ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની ઓફિશિયલી વેબસાઇટ પહેલી જ લિંક જોવા મળી જશે. તો તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. જે ક્લિક કરતાની સાથે જ ડાયરેક્ટરેટ ઓફ ગવર્મેન્ટ પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરીની ઓફિશિયલી વેબસાઇટ ખુલી જાય છે, જેમાં આપણને સૌપ્રથમ અહીંયા ડાયલોગ બોક્સમાં એક મેસેજ જોવા મળે છે. તો આ મેસેજમાં અહીંયા ફોર નેમ સરનેમ એન્ડ બર્થ ડેટ ચેન્જ ઓનલાઈન ફોર્મ સબમિટ ટુ ગો લોગિન, નામ અટક અને જન્મ તારીખ બદલવા માટે ઓનલાઈન ફોર્મ ભરવા લોગિન પર જાઓ. તો અહીંયા લોગિન ઉપર ક્લિક કરી શકાય છે અથવા તો આને ક્લોઝ કરી અને તમે અહીંયા જે જમણી બાજુએ લોગિનનું મેનુ છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો હું અહીંયા લોગિનના મેનુ ઉપર ક્લિક કરી દઉં છું. તો મિત્રો, લોગિનના મેનુ ઉપર ક્લિક કરતા આ પ્રમાણેની સ્ક્રીન તમને જોવા મળી જશે. જો તમે પહેલેથી જ રજિસ્ટર્ડ હોય તો અહીંયા તમારું યુઝર નેમ અને ત્યાર પછી તમારો પાસવર્ડ નાખી અને નીચે જોવા મળતો આ કેપ્ચા કોડ છે તે આ બોક્સમાં ટાઈપ કરી અને સાઇન ઇન બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. પણ જો તમે આ વેબસાઇટ ઉપર પહેલી જ વાર આવેલા હોય તો તમારે રજિસ્ટર્ડ કરવું પડશે. તો તેના માટે અહીંયા ન્યૂ યુઝર રજિસ્ટર હિયરનું જે લિંક છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો હું અહીંયા તેના ઉપર ક્લિક કરી દઉં છું. જે ક્લિક કરતા આ પ્રમાણે યુઝર રજિસ્ટ્રેશનનું એક ફોર્મ ખુલી જશે. તો આ પ્રમાણેનું નાનું એવું ફોર્મ છે. તો તેમાં શું શું વિગત દાખલ કરવાની છે તે જોઈ લઈએ. તો અહીંયા સૌપ્રથમ જે અરજદાર હોય તેઓનું ફર્સ્ટ નેમ ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તેઓનું લાસ્ટ નેમ એટલે કે સરનેમ ટાઈપ કરી દેવાની રહેશે. ત્યારબાદ અરજદારનું ઈમેલ એડ્રેસ ટાઈપ કરવાનું રહેશે અને ત્યાર પછી અરજદારનો મોબાઈલ નંબર દાખલ કરી દેવાનો રહેશે. અને ત્યારબાદ અહીંયા સેન્ડ ઓટીપીના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અને ત્યાર પછી તમને જે મોબાઈલ ઉપર ઓટીપી મળે તે ઓટીપી અહીંયા આપણે દાખલ કરી દેવાનો છે. ત્યાર પછી તમારે તમારું જે યુઝર નેમ બનાવવું હોય તે યુઝર નેમ અહીંયા ટાઈપ કરી દેવાનું રહેશે અને ત્યાર પછી તમે જે પાસવર્ડ રાખવા માંગતા હોય તે પાસવર્ડ અહીંયા ટાઈપ કરી દેવાનો છે અને તેની નીચેના બોક્સમાં પાસવર્ડને ફરીથી ટાઈપ કરી દેવાનો રહેશે. અને આટલી વિગતો દાખલ કરી લીધા પછી નીચે સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો હું આ તમામ વિગતો ભરી લઉં અને ત્યાર પછી આગળ શું પ્રોસેસ આવે છે તે આપણે જાણીએ. તો મિત્રો, હવે હું અહીંયા સેન્ડ ઓટીપી બટન ઉપર ક્લિક કરું છું. જે ક્લિક કરતા અહીંયા ઓટીપી સેન્ડ સક્સેસફુલીનો એક મેસેજ જોવા મળે છે અને મોબાઈલ ઉપર મળતો ઓટીપી આપણે અહીંયા દાખલ કરી દેવાનો રહેશે. તો મિત્રો, મેં અહીંયા તમામ વિગતો દાખલ કરી લીધી છે. હવે હું સબમિટ બટન ઉપર ક્લિક કરી દઉં છું. તો મિત્રો, સબમિટ બટન ઉપર ક્લિક કરતાની સાથે જ આ પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો કે ડિટેલ્સ સક્સેસફુલી એડેડ નો મેસેજ જોવા મળી રહ્યો છે અને સાથોસાથ અહીંયા નીચે જે સેન્ડ ઓટીપીનું બટન હતું તેની નીચે પણ ઓટીપી વેરિફિકેશન સક્સેસફુલીનો મેસેજ આપણને જોવા મળી રહ્યો છે. તો આ પ્રમાણે મિત્રો, આપણું જે યુઝર રજિસ્ટ્રેશન છે તે એકદમ સક્સેસફુલી થઈ ગયું છે. આમ મિત્રો, જો તમે પણ તમારું નામ કે અટક બદલવા માંગતા હોય અથવા તો જન્મ તારીખમાં ફેરફાર કરવા માંગતા હોય તો ગેજેટમાં પ્રસિદ્ધિ માટે આ પ્રમાણે રજિસ્ટ્રેશન કરી શકો છો. તો મિત્રો, આશા રાખું કે ગેજેટમાં પ્રસિદ્ધિ કરવા માટે ઓનલાઈન એપ્લાય કરવા માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે.
આ ઉપરાંત મિત્રો જમીન રેકર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.